એક મોટું જંગલ હતું, તેમાં એક સસલું અને કાચબો રહેતો હતો. એક વખત સસલા અને કાચબા વચ્ચે કોણ વધુ ઝડપી છે એ વિશે વિવાદ થયો. તેમણે તે વિવાદનો અંત લાવવા માટે દોડની સ્પર્ધા કરવાનું ઠર્યું. કાચબો અને સસલા બંને સ્પર્ધાનો માર્ગ નક્કી કર્યો. 3, 2, 1 સ્પર્ધા શરૂ કરી. સસલું આગળ વધ્યું, થોડો સમય ખૂબ ઝડપથી દોડ્યું. તેણે જોયું કે પોતે કાચબાથી ખૂબ આગળ છે. તેણે વિચાર્યું કે તે થોડો સમય ઝાડ નીચે બેસશે અને આરામ કર્યા પછી ફરી દોડશે. ઝાડ નીચે બેઠું અને તરત જ ઘસઘસા ટૂંકી ગયું. કાચબો ધીમે ધીમે ચાલીને સસલાથી આગળ નીકળી ગયો અને લક્ષ્ય સુધી પહેલો પહોંચી ગયો. આપને આજ વાર્તાના દ્રષ્ટિબિંદુ સાથે મોટા થયા છે, પણ અમારું દ્રષ્ટિબિંદુ કઈક અલગ જ છે. તે વધુ પડતું આત્મવિશ્વાસી, બેદરકાર અને ગંભીર રહ્યું. કાચબો તેને હરાવી ન શક્યો હોત જો તેને પરિસ્થિતિનું મહત્વ સમજાયું હોત. આથી તેણે બીજી વખત કાચબાને સ્પર્ધા માટે પડકાર ફેંક્યો. કાચબો સંમત થયો. 3, 2, 1 આ વખતે શરૂઆતથી અંત સુધી સસલું રોકાયા વગર દોડ્યું અને કાચબા કરતા ઘણા સમય પહેલા જ પહોંચીને જીતી ગયું. આ વાર્તાનો મૂળ પાઠ છે કે ઝડપથી અને દોડનાથી હંમેશા ધીમે અને મક્કમને હરાવી શકાય છે. ધીમા અને મક્કમ હોવું એ સારું છે, પણ ઝડપી અને જવાબદારીપૂર્ણ રહેવું એ વધુ સારું છે. વાર્તા એ પૂર્ણ થતી નથી. આ વખતે કાચબાએ કંઈક વિચાર્યું અને સમજાયું કે આ રીતે સ્પર્ધામાં સસલા સામે ન જીતી શકે. તે થોડો સમય માટે વિચાર્યું અને સસલાને બીજી સ્પર્ધા માટે પડકાર થઈ, પણ થોડા જુદા રસ્તે સસલું સંમત થયું. 3, 2, 1 સસલું કાચબો અને સસલું દોડવા લાગ્યું. પોતાની જાતને આપેલા વચન સાથે સસલું એકદમ ઝડપથી દોડ્યું. ત્યાં સુધી પોળી નદી વચ્ચે ન આવી. સ્પર્ધાનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય નદીની સામે 2 કિલોમીટર હતું. આ વાર્તાનો બોધ પાઠ છે કે પહેલા તમારી કાર્યક્ષમતા ઓળખો અને પછી તેના હર પ્રમાણે તમારા કાર્યક્ષેત્રની યોજના બનાવો. હજુ વાર્તા પૂર્ણ નથી થઈ. આ સમયગાળામાં કાચબો અને સસલો સારા મિત્ર બની ગયા અને તેમણે સાથે વિચાર્યું. બંનેને થયું કે છેલ્લી સ્પર્ધા વધુ સારી રીતે પૂર્ણ કરી શક્યા હોત. આથી કાચબા અને સસલાએ આ વખતે છેલ્લી સ્પર્ધામાં ફરી બંને સાથે રહીને લડવાનું નક્કી કર્યું. 3, 2, 1 વ્યક્તિગત રીતે હોશિયાર હોવું અને નિપુણતા હોવી એક સારું છે, પણ જો તમે જૂથમાં કાર્ય કરવા સક્ષમ ન હો, એકબીજાની નિપુણતા ન સ્વીકારી શકો, તો તમે કાર્ય યોગ્ય રીતે પૂર્ણ ન કરી શકો. કારણ કે એવી પરિસ્થિતિ હંમેશા હોવાની કે તમે કોઈક જગ્યાએ ઓછું જ્યારે બીજી કોઈક જગ્યાએ તમારા કરતા વધુ સારું કરે. મુખ્યત્વે પરિસ્થિતિ અનુસાર નેતૃત્વ છે. કાર્યક્ષમતા પ્રમાણે નેતૃત્વ કરી કાર્યમાં નિપુણ
ભૂકા મેળવી શકાય અને તે કાર્યમાં જીત મેળવી શકાય।